અરવલ્લી જિલ્લાના મોડાસા ગામ્યા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ ઓનલાઈન ગેમ રમવાની લતમાં રૂપિયા 24 લાખનું આધન કર્યા બાદ દેવાના ભાર નીચે દબાઈ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી ઘર છોડી દેતા પરિવારજનો અને પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગુમ થયેલા પોલીસ કર્મીને શોધી કાઢી પરિવારને સુપ્રીત કરતા હાશકારો અનુભવાયો હતો. અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મુરવતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવગણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતના કારણે અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઈ જતા આ દેવું મોંડ મોંડ પરિવારજનોએ ભરી દીધું હતું. પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસ કર્મીએ તાજેતરમાં જ રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું છે. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવગણ ભરવાડે 24 કલાક પહેલા મોબાઈલ પર વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો અને પોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરી દઈ ઘર છોડી દીધો હતો. પોલીસ કર્મી કોઈ અઘટિત પગલું ન ભરી બેસે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પોલીસ કર્મીની શોધખોળ શરૂ કરી દેતા ટેકનિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઈલ લોકેશન પ્રમાણે મળેલી સચોટ વિગત લઈ પોલીસ કર્મી નવગણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો. પોલીસે નવગણ ભરવાડને તેના પરિવારજનોને સુપ્રત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવગણ ભરવાડ નામના પોલીસ કર્મીએ દેવામાંથી બહાર કાઢવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને વિડીયો વાયરલ કર્યો હતો. નમન પંડ્યા, ZS TV, અરવલ્લી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નવગણભાઈ દેવાભાઈ ભરવાડ કે જેઓએ ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર પોતાનો એક વિડીયો મૂકેલો અને જેની અંદર તેમણે આજીજી કરેલી કે હું ઓનલાઈન ગેમ રમતો 24 લાખના દેવામાં ઉતરી ગયો છું અને જો આ 24 લાખનું દેવું ભરવા માટે મને મિત્રો તરફથી સગા સંબંધીઓ તરફથી મદદ મળી જાય તો હું આ દેવામાંથી મુક્ત થઈ શકું અને હું આપઘાત કરવા માટે પ્રેરાયો છું પણ જો મને મદદ મળશે તો હું મારું જીવન અમૂલ્ય જીવન બચી જશે. આવો વિડીયો મૂક્યા પછી આ ભરવાડ નવગણભાઈ દેવાભાઈ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ઘરેથી તથા પોલીસ સ્ટેશનથી ભાગી ગયેલા અને આખો દિવસ એમનો પોતાનો મોબાઈલ બંધ રાખેલો જેથી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તથા અરવલ્લી જિલ્લાની પોલીસમાં એક એવો માહોલ પેદા થયેલો કે ભાઈ કોઈપણ ભોગે આપણે આ નવગણભાઈના એમના આત્મહત્યા કરતો અટકાવવા છે અને એમના પરત લાવી અને સમજાવવા છે. જેથી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને એમના સગા સંબંધીઓ તથા અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર પેટ્રોલિંગ રેડ કરેલી તેમ છતાં પણ આ નવગણભાઈ દેવાભાઈ ભરવાડ મળી આવેલા નહીં. પરંતુ મોડી રાત્રિના સમાચાર મળેલા કે સાબરકાંઠા જિલ્લાના મધરા વિસ્તારની અંદર આ નવગણભાઈ દેવાભાઈ રખડતી ભટકતી હાલતમાં ફરી રહ્યા છે જેથી ત્યાં જઈ અને નજીકમાંથી એમના જે સંબંધીઓ હતા એમના મારફતે નવગણભાઈ દેવાભાઈને મેળવી અને એમના ઘરે પરત મોકલી આપેલા છે અને એમને સમજાવવાની પૂરતો પ્રયત્ન કરેલો છે અને એમને આત્મહત્યા કરતા અટકાવેલા છે. એમ અરવલ્લી જિલ્લા પોલીસે એક પોલીસ કોન્સ્ટેબલને આત્મહત્યા કરી અને પોતાનો જીવ ગુમાવતો બચાવ્યો છે અને એનું કાઉન્સેલિંગ કરી અને બીજી વખતે કોઈ આવી ગેમ રમી અને પોતે દેવાદાર ના બને એના માટેનો પૂરતો પ્રયત્ન પણ કરવામાં આવનાર છે. આ ભરવાડ નવગણભાઈ દેવાભાઈ થોડાક સમય પહેલાં પણ 8-1 લાખ રૂપિયા આ ગેમ્સ રમવામાં હારી ગયેલા હતા. એટલે આ સમાજ માટે એક લાલબત્તીરૂપ કિસ્સો છે કે ભણેલો ગણેલો સરકારી નોકરિયાત વર્ગનો માણસ પણ આવા ઓનલાઈન ગેમ્સ રમી અને દેવાદાર થઈ પોતાના કુટુંબને બરબાદ કરી રહ્યો છે. જેથી આ હાલની યુવા પેઢી આમાંથી શીખ મેળવવા જેવી છે. સર, વાયરલ વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલે ગૃહમંત્રીને વિનંતી પણ કરી છે, આ બાબતે ગૃહમંત્રીને મેસેજ પહોંચાડશો આપ? નહીં તો જે સોશિયલ મીડિયામાં એ તો એને જે દલીલો કરી છે જે એને કહ્યું છે એ પ્રમાણે તો ઠીક વાત છે પણ એનું કાઉન્સેલિંગ કરી અને એને યોગ્ય રીતે પ્રસ્થાપિત